नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण चार विषय पर्यावरण प्रकरण नंबर 7 प्रियानी ट्रेन मोड़ी पड़ी तेम आज आप आग वधु अभ्यास करीशू। आपणे जोयुं हतुं गया टास्क में कि रिया जे छे ए रिया ए ट्रेन की मुसाफरी कर रही है बराबर, अने पुल जुदा जुदा पुल पर ट्रेन पसार थई रही है। तेमां तेणे जोयुं कि एक सौथी जूनो अने मजबूत पुल एटले गोल्डन ब्रिज और बीजो पुल कयो हतो, भारतनो सौथी मोटो पुल जे हमणां बनावामां आव्यो छे ते केबल ब्रिज, ए केबल ब्रिज एने जोया हता बराबर। गया तासमां आपणे आटली थोड़ी बात करी हती, हवे आपणे आगळ वधु अभ्यास करीशुं। तो जुओ पान नंबर तमारुं 54 पान नंबर उपर तमने घड़ियाळ आपी छे, ए घड़ियाळमां समय दर्शाववामां आव्यो छे। तेमां जुओ कि सवारना केटला वाग्या छे, तो कि सवारना 9 वागी गया छे। ते सवारना 9 वाग्या એટલે રિયાની ટ્રેન જે છે એ ટ્રેન એ લોકો રાત્રે સુતા હતા, પણ જ્યારે એ લોકો સવારમાં વહેલા 5 વાગે ઉઠી ગયા હતા તો વડોદરા સ્ટેશન પર એમની ટ્રેન 2 કલાક લેટ હતી, એટલે 7 વાગે ત્યાંથી ઉપડી હતી। અને અત્યારે કેટલા વાગ્યા છે? 9 વાગ્યા છે। એટલે એમની ટ્રેન જે છે એ સવારે 9 વાગે એક મોટા શહેર વચ્ચેથી પસાર થઈ રહી છે। હવે આ જે શહેર વચ્ચેની ટ્રેન પસાર થઈ રહી છે ત્યાં રસ્તામાં મોટા મોટા સડક માર્ગના પુલો એ લોકોને દેખાત જોવા મળે છે, એટલે કે રસ્તામાં સડક માર્ગના મોટા મોટા પુલો આવતા જાય છે, અને રેલવે માર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજારો દેખાત જોવા મળે છે। રિયાના પપ્પાએ કહ્યું કે આ સુરત શહેર છે। કયું શહેર છે? સુરત શહેર। આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે આખા વિશ્વભરમાં જાણીતું છે, અને તે અમદાવાદ પછી ગુજરાતનું આ બીજા નંબરનું અને સૌથી મોટું શહેર છે। સ્ટેશન આવતા ટ્રેન સુરત શહેર પર ઊભી રહી બરાબર, એટલે એમણે જોયું તો કે સુરત શહેરમાં સડક માર્ગના પુલો અને મોટી મોટી ઇમારતો અને બજાર અને બજારમાં ચહલપહલ જોવા મળી બરાબર। તો આ શહેર જે છે એ આ બે ઉદ્યોગો માટે ખાસ આખા વિશ્વમાં પ્રખ્યાત છે, હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ બરાબર, આખા વિશ્વભરમાં જાણીતું છે। પછી અમદાવાદ પછી આ જે આપણે કહીએ કે આપણા ગુજરાત રાજ્યની અંદર સૌથી મોટું અને પહેલા નંબરનું શહેર કયું, તો કે અમદાવાદ। તો અમદાવાદ પછી બીજા નંબરનું શહેર કયું છે, તો કે અમદાવાદ પછી બીજા નંબરનું ગુજરાતનું શહેર કહીએ તો આ સુરત શહેર છે। એ સુરત શહેર એ બીજા નંબરનું અને કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ માટે જાણીતું શહેર છે। હવે ટ્રેન ઊભી રહી, એટલે જેમ જ્યાં સુરત શહેર આવ્યું અને ટ્રેન ઊભી રહી, એટલે તેને રિયાએ જોયું કે પ્લેટફોર્મ પર જે ટ્રેન જે પ્લેટફોર્મ પર ઊભી હતી એ પ્લેટફોર્મ પર મુસાફરોની અવર જવર ખૂબ જ હતી। અહીં ક્યાંક ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા મુસાફરો એમણે જોવા મળી રહ્યા હતા, પછી અલગ અલગ લોકો જોવા મળ્યા। એમણે રિયાએ જોયું કે કેટલાક લોકો જે છે એ કેટલાક લોકોએ અલગ અલગ પહેરવેશ પહેર્યા હતા, એમાં જે સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરેલી હતી, તો કેટલાક પુરુષો એવા હતા કે જેમણે લુંગીની જેમ સફેદ ધોતી વીંટી હતી, અને કેટલાક લોકોની બોલી પણ અલગ અલગ સાંભળવા મળતી હતી। તો રિયાએ આ બધું જોયું, પછી રિયાના પપ્પાએ કહ્યું કે આ અહીં જે સુરત શહેર જે છે ને, એ સુરત શહેરમાં આપણા ભારત દેશના વિવિધ રાજ્યો જે છે એ વિવિધ રાજ્યોના લોકો અહીંયા આ સુરત શહેરમાં નોકરી અને ધંધા માટે સ્થાયી થયેલા છે, એટલે કે કાયમી વસવાટ તરીકે એ લોકો અહીં રહેવા માટે આવેલા છે, જેથી અહીંયા વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો તમને જોવા મળશે અને વિવિધ બોલી બોલતા વિવિધ ભાષાઓ બોલતા લોકો પણ તમને અહીંયા જોવા મળશે, એમની ભાષાઓ વિવિધ ભાષાઓ તમને સાંભળવા મળશે એવું રિયાના પપ્પાએ કહ્યું। હવે રિયાના પપ્પા પછી ટ્રેન ઊભી રહી, એટલે રિયાના પપ્પા નીચે ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને સુરતની પ્રખ્યાત મીઠાઈ બરાબર, સુરતની પ્રખ્યાત મીઠાઈ કઈ છે, તો કે ઘારી અને સુતરફેણી, તો કે ઘારી અને સુતરફેણી જે છે એ સુરતની પ્રખ્યાત મીઠાઈ છે, તે લેવા નીચે ઉતર્યા અને પછી એ બે મીઠાઈ લઈને પાછા ટ્રેનમાં આવ્યા। એટલી વારમાં 5-1 મિનિટ થયો હશે ત્યાં તો ટ્રેન ફરી પાછી ત્યાંથી સુરત સ્ટેશન પરથી ઉપડી ગઈ, અને પછી રિયાના પપ્પાએ કહ્યું કે હવે તમે જોશો તો હવે આપણે સુરત સ્ટેશન પરથી જે ટ્રેન ઉપડી છે એ ટ્રેન પછી હવે સીધું કયું સ્ટેશન આવશે, તો કે નવસારી સ્ટેશન આવશે, અને નવસારી પછી તરત જ વલસાડ આવશે, અને વલસાડ પછી
तरत ज वापी स्टेशन आवशे। एटले के हवे आपणे वापी पहोंचवामां मात्र एकाद कलाक जेटलो ज समय लागशे। एकाद कलाकमां तो के आपणे वापी पहोंची जईशुं એવી રિયાના પપ્પાએ અને એની મમ્મીએ વાત કરી। પછી રિયાની મમ્મીએ તરત જ તેના મામા હતા ને એ રિયાના મામાને ફોન કર્યો કે હવે અમારી ટ્રેન જે છે એ એક જ કલાકમાં વાપી પહોંચવાની છે। હવે એટલી વારમાં થોડી વાર થઈ ત્યાં તો પછી રિયાની ટ્રેન જે છે એ વલસાડ પહોંચી ગઈ અને વલસાડથી એમની ટ્રેન તરત જ ઉપડી ગઈ। જેવી વલસાડથી તેમની ટ્રેન ઉપડી એટલે એ લોકો બધા ટ્રેનના ડબ્બામાં ઊભા થઈ ગયા। તેમની સીટ બેઠક જે બેઠેલી હતી બેઠેલા હતા એ બેઠક પરથી તેઓ ઊભા થયા અને પછી તેમનો સામાન જે છે એ બધો સામાન કરી અને જે જે વસ્તુ એમને બધા સામાનમાં લાવ્યા તે બધું ઉતારવા માટે વ્યવસ્થિત કરી લીધો। પછી રિયા અને હિમાક્ષ જે છે એ બંને ભાઈ બહેનોએ મામાના ઘરે પહોંચવાનો ખૂબ જ આનંદ હતો। એટલે એમની ટ્રેન હવે વાપી પહોંચવામાં તૈયારીમાં જ હતી બરાબર અને એમણે જ્યાં તેમને ઉતરવાનું હતું તે સ્થળ આવવાની તૈયારીમાં જ હતું। એટલે પછી મામાનો તરત જ ફોન આવ્યો કે અમે તમને રેલવે સ્ટેશન પર લેવા માટે આવી ગયા છીએ બરાબર। એટલે રિયા કહે છે રિયાના મામા એમના અને એમના બે પુત્ર એમના મામાની સાથે બે પુત્રો પણ આવ્યા હતા એ લોકો રિયા અને એના કુટુંબને લેવા માટે આવ્યા હતા। એ કહે છે અમે સ્ટેશન પર પહોંચી ગયા છીએ બરાબર। એટલે પછી રિયાની મુસાફરી જે છે એ ખૂબ જ લાંબી મુસાફરી હતી। કેટલા વાગ્યે એ લોકો છેક પહોંચ્યા તો એ લોકો જે 8:25 પહોંચવાના હતા એના બદલે એ લોકો 10:25 બે કલાક લેટ 10:25 એ લોકો વાપી સ્ટેશન પર પહોંચ્યા બરાબર। મુસાફરી ખૂબ જ લાંબી હતી છતાં પણ હિમાક્ષ અને રિયાએ ટ્રેનમાં ખૂબ જ મજા કરી। હવે રિયા કહે છે કે હવે હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું હવે હું મામાને ઘરે પહોંચીશ અને મામાને ઘરે પહોંચ્યા પછી બાકીનું બધું વધારાનું જે છે એ ડાયરીમાં નોંધ કરીશ બરાબર। હવે તમને પાન નંબર 56 પર પ્રશ્નો આપ્યા છે જુઓ કે પહેલો પ્રશ્ન છે કે ત્યાં તમને પાન નંબર 56 પર ઘડિયાળ બી આપ્યું છે જુઓ એ ઘડિયાળમાં સમય બતાવ્યો છે કે તારીખ છે 29 મે સમય સવારના 10:25 એટલે સવાર 10:25 થાય એટલે રિયાની ટ્રેન વાપી સ્ટેશન પર પહોંચી ગઈ છે અને જ્યાં તેઓ ઉતરી રહ્યા છે બરાબર। પછી તમને નીચે પ્રશ્ન આપ્યા છે કે તમે કયા કયા શહેરો જોયા છે ત્યાં તમે શું શું જોયું તે વિચારીને લખો બરાબર। એટલે તમે કયા કયા શહેરો જોયા છે એ તમારે શહેરો વિશે તમારી જાતે લખવાનું છે। તમે અમદાવાદ વડોદરા બરાબર મહેસાણા આવા જ શહેરો જે છે એ શહેરો જોવા માટે તમે ક્યારેક કયા હશો મામાના ઘરે માસીના ઘરે ફોઈ કયું રહેતા હોય તો તમે એ શહેરો જોયા હશે તો તમારે તેના વિશે લખવાનું છે। હું તમને કેટલાક શહેરોની અહીંયા વાત કરું છું કે જુઓ જે કે મેં સિદ્ધપુર ઊંઝા મહેસાણા અમદાવાદ પાટણ વડોદરા જેવા મોટા મોટા શહેરો જોયા છે તેની અંદર આપણે જોઈએ તો સિદ્ધપુરમાં શું જોવા લાયક છે તો કે સિદ્ધપુરની અંદર રુદ્ર મહાલય જે તમે ચીકીની ચોપડીમાં એ જોયું હશે બરાબર અને સાંભળ્યું હશે વાંચ્યું બી હશે રુદ્ર મહાલય જોવા લાયક છે। પછી બિંદુ સરોવર બરાબર બિંદુ સરોવર અને કાર્તિકેય મંદિર એ સિદ્ધપુરમાં જોવા લાયક છે। પછી ઊંઝાની વાત કરીએ ઊંઝામાં ઉમિયા માતાનું મંદિર જે છે એ ખૂબ જ જોવા લાયક અને સુંદર મંદિર છે। પછી મહેસાણાની વાત કરીએ તો મહેસાણાની અંદર તમે સાંભળ્યું હશે કે મહેસાણાનો વોટર પાર્ક જે છે એ વોટર પાર્ક જોવા લાયક છે તથા આપણી જેમ પંચમહાલમાં કેવું પંચામૃત ડેરી છે એમ મહેસાણામાં દૂધસાગર ડેરી જે છે એ દૂધસાગર ડેરી ત્યાંની વખણાય છે અને તે જોવા લાયક છે। પછી અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કાંકરિયા તળાવ પછી પ્રાણી સંગ્રહાલય છે નગીનાવાડી છે રિવર ફ્રન્ટ સીધી સૈયદની જાળી પછી સરખેજનો રોજો નેહરુ બ્રિજ હઠીસિંગના દેરા અને આંતરરાષ્ટ્રીય એટલે કે બહારના દેશોમાં જવા અને આવવા માટેના હવાઈ મથકો બરાબર એરપોર્ટ જેને આપણે કહીએ છીએ એ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવાઈ મથક અને નેહરુ બ્રિજ જે છે નેહરુ બ્રિજ પાસે એક હોટલ આવેલી છે એ હોટલને ફરતી હોટલ એટલે કે પતંગ હોટલ નામ આપવામાં આવ્યું છે એ હોટલ પણ જોવા લાયક છે। પછી પાટણની વાત કરીએ તો પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવ સહસ્ત્ર એટલે 1000 શંકર ભગવાનનું એવા નાના નાના શિવ મંદિરો બનાવેલા છે એવા 1000 શિવ મંદિર છે નાના નાના એની અંદર નાના નાના શિવલિંગોની સ્થાપના કરવામાં આવેલી છે એટલે એનું નામ એ તળાવની ફરતે 1000 શિવલિંગના મંદિરો બનાવેલા છે અને એનું પ્રતિબિંબ એ તળાવમાં પડે છે જ્યારે આરતી કે દીવા કરે ત્યારે એનું પ્રતિબિંબ એ તળાવમાં પડતું હોય છે એ એટલે એનું નામ સહસ્ત્રલિંગ તળાવ આપવામાં આવ્યું છે તો પાટણનું એ સહસ્ત્રલિંગ તળાવ
અને પછી પાટણની અંદર જ રાણીની વાવ આપણે કહીએ ને જે સાત માળની રાવ છે એ રાણીની વાવ રાણી કી વાવ જોવા લાયક છે પછી વડોદરાની વાત કરીએ તો આપણે વડોદરામાં ઘણા બધા તમે બધા જ વડોદરા તો ગયા જ હશો તો વડોદરાની અંદર બાળકોને રમવા કરવા માટેનું કમાટી બાગ એ જોવા લાયક છે બરાબર પછી સયાજી મહેલ એ લક્ષ્મી વિલાસ પેલેસ આપણે કહીએ છીએ ને સયાજી મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ એ પણ જોવા લાયક છે અને બીજું આપણે જોઈએ તો મ્યુઝિયમ તમે જાઓ વડોદરા તો તમે મ્યુઝિયમ અને કમાટી બાગ ખાસ ફરજો તો મ્યુઝિયમ જોવા લાયક સ્થળો છે આ રીતે આપણે જે જે શહેરો જોયા હોય તેના વિશે તમારે પુસ્તકમાં લખી દેવાનું છે પછીનો પ્રશ્ન આપ્યો છે કે તમે કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે વિચારો અને લખો તો આપણે છે કે આપણા ભારત દેશની અંદર આપણે જુદા જુદા રાજ્યો છે આ જુદા જુદા રાજ્યોમાં તમે જોશો તો ઘણા બધા અલગ અલગ પહેરવેશવાળા લોકો જોવા મળે છે તો તેમાં આપણે વાત કરીએ તો આપણે ભારત દેશની અંદર ગુજરાતની સૌથી પહેલાં વાત કરીએ આપણે ગુજરાતી તો સૌથી પહેલાં આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે ગુજરાતમાં સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓ સાડી પહેરે છે બરાબર સાડી કપચો અને ચણિયો પહેરે છે ઘણી સ્ત્રીઓ પંજાબી ડ્રેસો પહેરે છે બરાબર અને પુરુષો જે છે એ પુરુષો પેન્ટ શર્ટ પહેરે છે ઘણા પુરુષો જબ્બો પહેરે છે બરાબર અને ઘણા તો ધોત્યું ઉપર ચોપ્પો નીચે ધોત્યું સફેદ ધોત્યું પહેરતા હોય છે પછી માથે પગડી કે ટોપી પહેરતા હોય છે બરાબર એને ઘણા ચોપ્પો લેંઘો પહેરતા હોય છે આવી રીતે પુરુષો બી અલગ પહેરવેશ પહેરે છે એ લોકો પહેરણ કે ધોત્યું પહેરતા હોય છે પછી કેટલાક લોકો આપણે જો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર આપણે સ્ત્રીઓ જે છે એ કચ્છ વિસ્તારની સ્ત્રીઓએ એ મોટા ઘેરવાળો ઘઘરો પહેરે છે અને કપચો પહેરે છે મોટા ઘેરવાળો કાંકરો અને કપચો પહેરે છે અને ઉપર ઓઢણી નાખે છે બરાબર અને પછી પુરુષોની વાત કરીએ તો પુરુષો જે છે એ નાડાવાળો ચોરણો પહેરે છે અને ઉપર કેડિયા ટાઈપનું આમ ઝુલઝુલવાળું આપણે કહીએ કે ચૂડીદાર ચૂડીદાર જેવું કેડિયા ટાઈપનું ઉપર અંગરખું પહેરે છે અને પહેરણ કે અંગરખું કહેવામાં આવે છે પછી એ જ પુરુષો જે છે એ માથે ટોપી થાળ્યું કે ઘણા પુરુષો મોટો પગડો આપણે કહીએ ને એવી પગડીઓ પહેરતા હોય છે બરાબર તમે કચ્છના રણના પ્રદેશનું આપણે ટીવી પર કે આમ કશાક પુસ્તકોમાં એવા ચિત્રો જોયા હશે તમે ટીવી પર ખાસ જોયું હશે આવું બરાબર આ ઉપરાંત આપણે જોઈએ તો મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રના લોકો જે છે બરાબર મુંબઈ સાઈડ આપણે કહીએ તો મહારાષ્ટ્રના લોકોમાં સ્ત્રીઓ જે છે એ ધોતીની જેમ સાડી પહેરે છે મહારાષ્ટ્રની સાડી ધોતીની જેમ સાડી પહેરે છે અને પુરુષો જે છે એ પહેરણ અને ધોતી પહેરે છે માટે પછી માથા પર એ લોકો ટોપી પહેરે છે પછી પંજાબની વાત કરીએ તો પંજાબની સ્ત્રીઓ જે છે પંજાબી ડ્રેસ પહેરે છે અને દુપટ્ટો નાખે છે પછી પુરુષો જે છે પંજાબી પુરુષો એ પહેરણ પહેરે છે પછી ઉપર કોટી પહેરે છે અને નીચે પાયજામો પહેરે છે આપણે પઠાણી ડ્રેસ કહીએ છીએ ને એ રીતે પઠાણી ડ્રેસ એ લોકો પહેરતા હોય છે પછી એ જે પંજાબી પુરુષો જે માથા ઉપર પંજાબી ટાઈપની એમની પગડી બાંધતા હોય છે હવે તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુના લોકોમાં સ્ત્રીઓ જે છે એ સાડી કપચો અને ચણિયો પહેરે છે એ લોકો મોટાભાગે દક્ષિણી જેવી સાડી પહેરતા હોય છે અને પુરુષો જે છે એ પહેરણ અને નીચે લુંગી જે પહેરે છે એ લુંગી કેવી હોય છે તો કે લુંગી પ્રકારની સફેદ ધોતી એ લોકો પહેરતા હોય છે આ રીતે જુદા જુદા પહેરેશવાળા લોકો તમે કોઈક પ્લેટફોર્મ પર કે કોઈક શહેરમાં કે તમે ત્યાં મામા માસી કોઈના ઘરે ગયા હશો તો ત્યાં તમે આવા બધા પહેરેશવાળા લોકો જોયા હશે તમે ખાસ કોઈ પ્રવાસે ગયા હશો તો પ્રવાસમાં પણ તમે આવા લોકો જોયા હશે બરાબર ત્યાર પછીનો પ્રશ્ન છે રિયાની ટ્રેન કયા કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી તો આપણે જોઈએ તો રિયાની ટ્રેન જે છે એ ટ્રેન કયા કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી તો સૌથી પહેલાં તો રિયાની ટ્રેન ગાંધીધામથી ઉપડી હતી બરાબર અને ગાંધીધામથી જેવી રિયાની ટ્રેન ઉપડી એટલે પછી પહેલાં પહેલું રિયાએ કયું સ્ટેશન જોયું હતું કે જ્યાં જંકશન લખેલું હતું તો કે સામખિયારી જંકશન એટલે સામખિયારી સ્ટેશન આવ્યું હતું ત્યાંથી બે રેલવે માર્ગ છૂટા પડતા હતા પછી એને અમદાવાદ સ્ટેશન જોયું પછી અમદાવાદ મોટું શહેર એ સ્ટેશન જોયું પછી નડિયાદ જ્યાં ફિયોના ઉતરી ગઈ હતી નડિયાદ સ્ટેશન જોયું પછી વડોદરા જોયું વડોદરા બાદ સુરત નવસારી વલસાડ અને છેલ્લે વાપી રેલવે સ્ટેશનો રિયાએ જોયા બરાબર એના નામ આપણે જણાયા પછી જુઓ કે પૃષ્ઠ 62 પર આપેલ સમયપત્રક પરથી રિયાની ટ્રેન જે સ્ટેશન પરથી પસાર થઈ હોય અને અહીં તેનો ઉલ્લેખ ન થયો હોય તેવા સ્ટેશનોના નામ જણાવો એટલે કે તમને તમારા પુસ્તકમાં પાન નંબર 62 છે ને એના ઉપર રેલવેનું સમયપત્રક આપવામાં આવેલું છે આ રેલવેના સમયપત્રકમાં
અમુક ટ્રેનો જે છે એ ટ્રેનોના નામ લખેલા હોય છે અને ટ્રેન કેટલા વાગે કયા સ્ટેશન પર આવશે અને કેટલા વાગે કયા સ્ટેશન પરથી ઉપડશે એ સમયપત્રક મૂકેલું હોય છે. તો આપણા પુસ્તકમાં પાન નંબર 62 પર આ રેલવેનું જે સમયપત્રક આપ્યું છે ને એમાં આપણે જોઈએ તો કે રિયાની ટ્રેન જે જે સ્ટેશન પરથી પસાર થઈ હોય ને અને એનો ઉલ્લેખ તો એમાં આપેલો જ છે કે રિયાની ટ્રેન અમદાવાદ, પછી વડોદરા, પછી સુરત, વલસાડ, વાપી, નવસારી આ બધા સ્ટેશન પરથી પસાર થઈ હતી. તો એ બધા સ્ટેશનો ત્યાં બતાવ્યા છે, પણ અમુક સ્ટેશન જે વચ્ચે આવ્યા હતા ને એ સ્ટેશનોનો ઉલ્લેખ આ સમયપત્રકમાં નથી. એટલે કે અમુક એવા નાના સ્ટેશનો હોય છે કે જ્યાં ટ્રેન ઊભી રહેતી હોતી નથી, બરાબર. અમુક જે ટ્રેનો લાંબા રૂટની, લાંબા અંતરની ટ્રેનો હોય છે ને એ મોટા મોટા સ્ટેશનો પર જ ઊભી રહેતી હોય છે. નાના સ્ટેશનો ઉપર લોકલ ટ્રેન આપણે જે કહીએ ને એ મેમુ જેવી નાની અમુક નજીકના વિસ્તારોમાં દોડતી જે ટ્રેન હોય એ ટ્રેનો જ ત્યાં નાના સ્ટેશનો પર ઊભી રહેતી હોય છે, અને લાંબા રૂટની ટ્રેનો હોય એ નાના નાના સ્ટેશનો પર ઊભી રહેતી હોતી નથી. તો એમાં કયા કયા સ્ટેશનોનો સમાવેશ થયો છે કે જેના ના જે સ્ટેશન વચ્ચે આવ્યા પણ એના નામ એ સમયપત્રકમાં નથી. તો પહેલામાં પહેલું સ્ટેશન ભચાઉ સ્ટેશન વચ્ચે આવ્યું હતું પણ એ ભચાઉ સ્ટેશનનું નામ એ સમયપત્રકમાં નથી. એવા બીજા આપણે જોઈએ તો ભચાઉ, માળિયા, મિયાણા, પછી હળવદ, પછી ત્રાગંદ્રા, પછી વિરમગામ અને આણંદ, અને છેલ્લે ભરૂચ અને અંકલેશ્વર પણ આવ્યા હતા પણ ત્યાં ટ્રેન ઊભી રહી નથી, બરાબર. આ સ્ટેશનો વચ્ચે આવ્યા હતા અને આ સ્ટેશનનો ઉલ્લેખ એ સમયપત્રકમાં કરેલો નથી, બરાબર. હવે તેના પછીનો પ્રશ્ન છે, તમારા તથા તમારી આસપાસના વિસ્તારના ગામ કે શહેરની વખણાતી વાનગી કે ચીજ વસ્તુઓની યાદી બનાવો. આપણે આપણી આસપાસ આપણે જે ગામ કે શહેરની વખણાતી વાનગી હોય ને એ વાનગી અને ચીજ વસ્તુ કોઈ વખણાતી હોય તો એનું નામ લખવાનું છે. અહીંયા તમને મેં જે કોઠો બનાવ્યો છે એની અંદર ગામ કે શહેરનું નામ, વખણાતી વાનગી અને વખણાતી ચીજ વસ્તુ, બરાબર. જેમ કે સુરતની વાત કરીએ આપણે તો સુરતની શું વખણાતી વખણાય છે, ખાવાની વાનગી સુરતની કઈ વખણાય છે, તો કે ઘારી. સુરતની મીઠાઈ ઘારી એ ખાવાની વાનગી વખણાય છે. અને પાટણની વાત કરીએ તો પાટણના પટોળા, બરાબર, એ પાટણના પટોળા એ પ્રખ્યાત છે. તો તે જ રીતે હવે પાલનપુરની વાત કરીએ તો પાલનપુરમાં ચમચમ એ ખાવાની એક વાનગી આવે છે, બરાબર. ચમચમ, શેકેલા, માવાના પેંડા વખણાય છે. એ જ રીતે રાજકોટ, રાજકોટના પેંડા પણ ખૂબ જ વખણાતા હોય છે. પછી ડીસા, તો ડીસાની વાત કરીએ તો ડીસામાં શું વખણાય છે, તો કે ટીકડી ભજીયા, બરાબર. અને પછી પાટણ, પાટણના તો આપણે અહીંયા પાટણની પટોળાની વાત કરીને એ ચીજ વસ્તુ હતી, તો પાટણમાં કઈ ખાવાની વાનગી વખણાય છે, તો કે દેવડા, બરાબર. અને વખણાતી ચીજ વસ્તુ તો ફરી જોઈએ તો પાલનપુરની અંદર હીરા અને અત્તર એ પાલનપુરમાં વખણાય છે. અંતર લેવું હોય તો તમારે પાલનપુર જવું પડે. પછી દિશા, તો દિશાની અંદર જોઈએ તો દિશાના બટાકા વખણાય છે, બોલો. અને પાટણ, તો પાટણમાં શું વખણાય છે, તો પાટણના પટોળા વખણાય છે. તો આ થઈ આપણી આ ચીજવસ્તુઓ જે વખણાતી વાનગીઓ છે તેની વાત. પછી ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. હવે આપણે આગળ પ્રશ્ન જોઈશું કે ટ્રેનના ડબ્બામાં વીજળી અને પાણી કેવી રીતે આવતી હશે ચર્ચા કરો. તો તમને પ્રશ્ન થાય કે ટ્રેનના ડબ્બામાં પાણી ક્યાંથી આવે છે અને વીજળી ક્યાંથી આવે છે, પંખા અને લાઇટ કેવી રીતે ચાલુ રહે છે. તો આપણે જોઈએ કે ટ્રેનના ડબ્બાઓમાં જે પાણી ભરવામાં આવે છે ને એ દરેક સ્ટેશન જે જે મોટા મોટા સ્ટેશન હોય ને, જંકશન હોય એવા મોટા મોટા સ્ટેશને જ્યારે ટ્રેન ઊભી રહે છે ને તો એ પ્લેટફોર્મની બાજુમાં તમે જોયું હશે કે લોખંડની પાઇપો ગોઠવેલી હોય છે. એ લોખંડની પાઇપો જે ગોઠવેલી હોય છે એ પાઇપોમાં રબરની પાઇપો ફિટ કરેલી હોય છે. તો જ્યારે આવા મોટા સ્ટેશન પર આપણે જોઈએ તો જે મોટા સ્ટેશન હોય જંકશન, એ સ્ટેશન પર ટ્રેન 25-20 મિનિટ ઊભી રહેતી હોય છે. અને 25-20 મિનિટ જ્યારે એ ટ્રેન ત્યાં ઊભી રહે ને ત્યારે એ ટ્રેનના ડબ્બાઓની સફાઈ કરવામાં આવે અને પછી ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરવામાં આવે. તો એ ડબ્બાઓમાં એ જે લોખંડની પાઇપો છે પ્લેટફોર્મની બાજુમાં જ હોય છે, એ લોખંડની પાઇપોમાં રબરની પાઇપ ફિટ કરે એના દ્વારા ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરવામાં આવે છે. પછી આ પાણીનો ઉપયોગ જે છે એ પાણીનો ઉપયોગ મુસાફરો ટોયલેટ માટે, બાથરૂમ માટે, હાથ પગ મોં ધોવા માટે એનો ઉપયોગ કરતા હોય છે, બરાબર. પછી ટ્રેનમાં વીજળીની વાત કરીએ તો વીજળી માટે જનરેટરની વ્યવસ્થા કરેલી હોય છે. એટલે એ જનરેટર દ્વારા
આપણે જે ટ્રેનના ડબ્બાઓમાં જે પંખા હોય છે, લાઇટ હોય છે, એ જનરેટરની મદદથી ચાલતા હોય છે. પછી કેટલીક ટ્રેનમાં આપણે જોઈએ તો વીજળીના જે વાયર જે છે, એ વીજળીના વાયર સાથે ટ્રેનના ઉપર આગળ પેલું એન્જિન હોય છે, ટ્રેનનું એન્જિન, એ એન્જિન અગાડી જ ઉપર ત્રણ સળિયા, લોખંડના સળિયા લગાવેલા હોય છે. આપણે જેને ઇલેક્ટ્રિક ટ્રેન એવું ઓળખતા હોય છે, તે લોખંડના જે સળિયા જે છે એ સળિયા ઉપર વાયર લગાવી અને વીજળી મેળવી અને તેનાથી ટ્રેનની ઝડપ વધારી શકાય છે. આવી રીતે ટ્રેન જે છે એ ટ્રેન ભારતના મોટા શહેરોમાં આવી ઇલેક્ટ્રિક જેવું ટ્રેન આપણે કહીએ ને કે જે વીજળીના વાયરની મદદથી ટ્રેનની ઝડપ વધારે છે, એવી ટ્રેન આપણા ભારતના મોટા શહેરોમાં ખૂબ જ ઉપયોગી છે. બરાબર, એ તો આ છે એ ટ્રેનમાં, ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળીની વાત. હવે પછીનો પ્રશ્ન છે કે અનુમાન કરો કે તમે ટ્રેનની લાંબી મુસાફરી પર જાઓ છો, બરાબર, તો સમય પસાર કરવા કઈ કઈ વસ્તુઓ તમે સાથે લેશો. તો આપણે જોઈએ કે આપણે કોઈ દિવસ ટ્રેનની લાંબી મુસાફરીમાં જવાનું હોય તો આપણે રસ્તામાં બેઠા બેઠા બોર થઈ જઈએ, કંટાળો આવી જાય, તો લાંબી મુસાફરી કાપવા માટે આપણે આપણી સાથે કંઈક વસ્તુઓ લઈ છે કે રમતો રમવા માટે લઈ જઈએ. તો એ રમતોની અંદર જોઈએ આપણે તો કે ટ્રેનની લાંબી મુસાફરી પર આપણે સમય પસાર કરવા માટે ઇનડોર રમતો, એટલે કે બેઠા બેઠા શાંતિથી રમી શકાય તેવી રમતોના સાધનો, જેમ કે સાતસીડી, પછી કેરમ, પછી ચેસ, પછી લૂડો રમવાની રમતના સાધનો આવે છે, પછી પત્તા રમવા માટે લઈ રહી છે, બાચી પત્તા આપણે કહીએ છીએ, કોડી રમવા લઈ જઈએ, પછી વાર્તાની ચોપડીઓ વાંચવા માટે લઈ જઈએ છીએ, સ્વાધ્યાય બુક લખવા માટે કશું લઈ જઈએ, છાપું, ઘણા લોકો તો પૂર્તિઓ આપણે કહીએ છીએ ને મેગેઝીન પૂર્તિ, એ છાપા વાંચવા માટે લઈને આવતા હોય છે, પછી હેડફોન લઈ જઈએ કે જેથી આપણે બેઠા બેઠા મોબાઈલમાં મ્યુઝિક કે સંગીત ગીતો સાંભળી શકીએ, બરાબર. પછી પઝલની રમતો આવે છે, એ પઝલની રમત આપણી સાથે લઈ જઈ શકીએ છીએ, બરાબર. પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા ચિત્રોમાં દર્શાવેલ સેવકોને ઓળખો અને તેના નામ લખો, તેઓ શું કામ કરે છે તેની ચર્ચા કરો. તો તમને જુઓ કે તમારા પુસ્તકમાં તમારું આ પાન નંબર 57 જે છે એ પાન નંબર 57 ઉપર કેટલાક ચિત્રો આપ્યા છે. આ જે ચિત્રો આપ્યા છે એ રેલવેને લગતા જ ચિત્રો છે, અને એ ચિત્રોમાં તમને ક્રમ નંબર બી આપ્યા છે તમારા પુસ્તકમાં, કે 1, 2, 3 1-7 સુધીના ક્રમ આપ્યા છે. એમાં પહેલો ક્રમ જે આપ્યો છે ને એ પહેલા ક્રમ અગાડીનું જે ચિત્ર જે છે એ ચિત્ર કુલીનું છે. તમે જોઈ શકો છો કે એને માથા ઉપર સામાન ઉચકેલો છે અને લાલ રંગના કપડાં પહેરે છે, એ લાલ રંગના કપડાં અને માથા પર સામાન ઉચકે છે જે સ્ટેશન પર, પ્લેટફોર્મ પર, એ કુલી તરીકે ઓળખાય છે. એને આપણે બીજું નામ કહીએ તો હમાલ, કુલી એટલે હમાલ પણ કહેવાય છે. તમારે લખી દેવાનો નંબર 1 અગાડી કુલી, કૌંસ પર લખી દેવાનું હમાલ, બરાબર. પછી બીજા નંબરનું ચિત્ર જુઓ, તો બીજા નંબરનું ચિત્ર નંબર 2 લખેલું જ છે. એમાં એ જે માણસ જે છે હાથમાં લીલી ચંડી લઈ રહ્યા છે, એ લીલી ચંડી જે છે એ ટ્રેનના સૌથી એને ગાર્ડ કહેવાય. શું કહેવાય? ગાર્ડ. એનું નામ ત્યાં લખી દો બોક્સમાં, ગાર્ડ. તમે જે બોક્સ આપ્યું છે ને એમાં નામ લખી દો ગાર્ડ. હવે આ વ્યક્તિ જે છે ગાર્ડ તરીકે ઓળખાય છે. એ ટ્રેનની સૌથી પાછળનો છેલ્લો ડબ્બો હોય છે ને એ છેલ્લા વિશેષ ડબ્બામાં બેસે છે, અને તે ટ્રેનને ચલાવવા માટે લીલી ચંડી બતાવે છે. એટલે લીલી ચંડી જ્યારે એ બતાવે ત્યારે એ ટ્રેન ઉપડી ત્યાંથી એ સ્ટેશન પરથી ઉપડે છે. એટલે અને જો લીલી ચંડી ના હોય તો એ બેટરી પણ બતાવી શકે છે. એટલે એ વ્યક્તિ ગાર્ડ જે છે એને શું કહેવાય? તો તેને ટ્રેનનો ઇન્ચાર્જ પણ કહેવામાં આવે છે. ગાર્ડ, ટ્રેનનો ઇન્ચાર્જ પણ કહે છે. પછી નંબર 3 નંબરનું ચિત્ર જુઓ, તો 3 નંબરના ચિત્રની અંદર આપણે જોઈએ તો એની અંદર તમને જુઓ કે પેલા એન્જિન જેવું બતાવ્યું છે, ને એન્જિન અગાડી એક વ્યક્તિ જે છે એ એન્જિન ચલાવતો, ટ્રેનનું એન્જિન ચલાવતો દેખાય છે. તો એ એન્જિન ડ્રાઈવર છે. કોણ છે? એન્જિન ડ્રાઈવર. એટલે ત્યાં બોક્સમાં તમે લખી દો એન્જિન ડ્રાઈવર. હવે આ એન્જિન ડ્રાઈવર જે છે એ એન્જિન ડ્રાઈવર શું કરે છે? તો કે ટ્રેન ચલાવે છે. ટ્રેનને ચલાવવાનું કામ તેનું છે. પછી ટિકિટ ચેકર છે. જુઓ પછીનું જે ચિત્ર, 4 નંબરનું ચિત્ર જે છે એમાં કાળો કોટ પહેર્યો છે, બરાબર. એ કાળો કોટ પહેર્યો છે એ વ્યક્તિ જે છે એને હાથમાં એની પાસે એક નોંધપોથી છે, એ ટિકિટ ચેકર છે, જેના વિશે આપણે અગાઉ ભણી ચૂક્યા છે. તો ટિકિટ ચેકર શું કામ હોય છે? ટિકિટ ચેકરનું કામ ટિકિટ ચેક કરવાનું હોય છે.
बराबर। अने ए टिकट आपणी पासेथी टिकट ले तपासे खातरी करे अने जो आपणी टिकट ना लीधी होय तो वगर टिकट ए मुसाफरी करनाने दंड के सजा करे छे। पछी जुओ पछीनुं चित्र आप्युं छे ए पांचमा नंबरना चित्रमां तमे जोई शको छो के हाथमां दंडो छे बराबर अने खाखी जेवा कपड़ा पहेर्या छे। कोण छे तो के रेलवे पोलीस छे बराबर। एटले रेलवे स्टेशन पर स्पेशल रेलवे ने लगती पोलीस होय छे एटले रेलवे पोलीस कहेवाय छे। बॉक्समां तमे लखी दीधुं छे नंबर 5 रेलवे पोलीस। हवे रेलवे पोलीस शुं काम करे छे तो रेलवे पोलीसनुं काम शुं तो रेलवे पोलीस ज्यारे तमे जुओ स्टेशन पर कोई अचानक झगड़ा थाय लड़ाई थाय मारामारी थाय गमे तेवुं होय तो ए स्टेशन परना जे मुसाफरोने कंईक तकलीफ होय तो तेमनी सुरक्षा माटे रेलवे पोलीस त्यां मूकवामां आवेली होय छे मुसाफरोनी सुरक्षा माटे। त्यार पछी जुओ छठ्ठा नंबरनुं चित्र एमां तमने हाथमां झाड़ू लईने सफाई करती व्यक्ति देखाय छे। तो जे सफाई करे छे कोण कहेवाय छे सफाई कामदार बराबर। तो सफाई कामदार जे छे ए तमारे छठ्ठा बॉक्स में लखी दो सफाई कामदार नंबर 6 सफाई कामदार शुं काम करे छे तो के सफाई कामदार जे छे तेनुं काम ए ट्रेन तथा रेलवे प्लेटफॉर्मनी सफाई करे छे। ए आखो प्लेटफॉर्म सफाई करवानी जवाबदारी ए सफाई कामदारोनी होय छे। ट्रेनना डब्बाओमां पण ए लोको सफाई करता होय छे। पछी टिकीट पछीनुं जुओ छेल्लुं चित्र सातमुं चित्र एमां तमे जुओ छे कॉम्प्यूटर तमने आपेलुं छे अने एक स्त्री बैठेली छे एटले कॉम्प्यूटर परथी तमने टिकीट तमारी काढीने आपे छे एटले टिकीट आपनार व्यक्ति छे। कोण छे टिकीट आपनार सातमा नंबरमां लखी दो टिकीट आपनार। आ व्यक्ति जे छे ए शुं करे छे तो के ट्रेनमां मुसाफरी करवानी टिकीट आपणने आपे छे। આપણે જે સ્થળે જવાની હોય એની ટિકિટ આપણે ત્યાંથી લઈ શકીએ છીએ। તો આ રીતે આ ચિત્રમાં તમારે લખી દેવાનું છે। આ દરેક બધા સેવકો છે અને આ સેવકો તેમની અલગ અલગ કામગીરી બજાવે છે બરાબર। કુલીમાં તો કુલી જે છે લોકોનો સામાન ઉપાડે છે અને લોકોને ટ્રેનમાં ચડવામાં સામાન ચડાવી આપવામાં અને ઉતારવામાં મદદ કરે છે। પછી આપણે અગાઉના તાસ્પત જોયું હતું કે રિયા જે છે એ રિયાની ટ્રેન તો કંઈ જ્યારે રિયા સૂતી હતી ત્યારે રિયાના પપ્પાએ કહ્યું હતું કે તમે સૂતા હતા ત્યારે એની ટ્રેન સાબરમતી વાત્રક મહીસાગર અને વિશ્વામિત્રી નદીના પુલ પરથી પસાર થઈ હતી ત્યારે તેના પપ્પાએ કીધું હતું કે તમે આ પુલ જોયા નથી પણ હવે તમે સૂઈ ના જતા કે હવે તમે જાગતા રહેજો હવે તમારી ટ્રેન જે છે એ સુરત શહેર જે છે એ સુરત શહેર નજીક આવેલ તાપી નદીના પુલ પરથી પસાર થશે એટલે પહેલાં તાપી નદીનો પુલ આવે છે અને ત્યારબાદ પછી સુરત શહેર આવે છે। તો કે તમારે તાપી નદીનો પુલ જોવાનું ચૂકતા નહીં એવું કરીને રિયાને પપ્પાએ વાત કરી હતી। એટલે તાપી નદી જે છે એ તે વખતે જ્યારે એને નદીઓના પુલ જોયા ને તે વખતે તાપી નદીનો પુલ આવ્યો ન હતો। તાપી નદીનો પુલ એ ત્યારબાદ એ લોકો જાગી ગયા પછી આવ્યો હતો બરાબર। તો આટલું આપણે આ પાઠની ચર્ચા હતી। અહીંયા આપણું આ ચેપ્ટર જે છે પૂર્ણ થાય છે। તમારે વારંવાર પાઠ વાંચવાનો અને વિડીયો જોવાનો અને તૈયારી કરવાની છે બરાબર। થેન્ક યુ।